આગળ વાત કરીએ હવામાન વિભાગે આગામી નવથી અગિયાર જાન્યુઆરી દરમિયાન વરસાદની આગાહી કરી છે જેના કારણે હવે બનાસકાંઠાના ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા અહીં ડીસા પંથકમાં બટેકાનું વાવેતર કરનારા ખેડૂતોને હવે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ વર્ષે ખેડૂતોએ અંદાજિત 64000 હજાર હેક્ટર જમીનમાં બટેકાનું વાવેતર કર્યું છે

તો એ પિયત અઠવાડિયા દસ દિવસ પહેલું બંધ કરી શકે તો કદાચ માવઠાની અસર ઓછી વર્તાઈ શકે છે એટલે મેં માર્કેટ એસોસિએશનની વિનંતી કરવામાં આવે કે દરેક ખેડૂત સુધી માવઠાનોને ભાવને લગતો મેસેજ મળી શકે કે આગાહી કરી છે આની પહેલાં જ્યારે અમે વાવેતર કર્યું હતું એ વખતે પણ વરસાદ આવ્યો હતો તો બટાકામાં બહુ ગાળા પડી ગયા હતા અને નુકસાન થયું હતું બહુ મોટો અને આ વખતે પણ એ નુકસાન છે જ અમને વાવાઝોડાની આગાહી થઈ છે એમાં પણ નુકસાન છે જ અમને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના મોંમાં આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવથી બાર તારીખ સુધી કમોસમી વરસાદ પડી શકે છે ત્યારે જે આ ખેડૂતોએ ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી તે આ બટેકા છે તે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે મહત્ત્વની વાત છે કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે નવથી બાર તારીખ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે અને વરસાદ પડે તો ખેડૂતોના આ જે બટેકા છે બટેકા હવે કાઢવાનો સમય થયો છે અને એવા સમયમાં જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતો આ તમામ પાક છે તે નિષ્ફળ જઈ શકે છે મહત્વની વાત છે કે ખેડૂતોએ ગત વર્ષે પણ બટેકાના પાકમાં નુકસાન મીઠું હતું ગત વર્ષે પણ જે પ્રમાણે બટેકા કાઢ્યા એવા સમયે કમોસમી વરસાદ થયો જેના કારણે ખેડૂતોના ખેતરમાં પડેલા જે બટેકા હતા તે તમામ બટેકા સડી ગયા હતા તેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને ફરી પાછી જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે ટીવી થર્ટીન ગુજરાતી હકથી ગુજરાતી કમલેશ નાભાણી બનાસકાંઠા